સુરતના કોસંબા નજીક નંદાવ પાટિયા પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માતની ઘટના બનવા પામી છે. નંદાવ પાટિયા નજીક કાર અને ગેસની બોટલ ભરેલ ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. ગેસની બોટલ ભરેલ ટ્રક સાથે અકસ્માત સર્જાતા કાર અને ટ્રકમાં આગ લાગી હતી. અકસ્માત બાદ ગેસની બોટલો ભરેલ ટ્રકમાં આગ લાગતા એક પછી એક 10 જેટલા બ્લાસ્ટ થયા હતા. અકસ્માતની ઘટનાને લઈ આરસી ઝઘડિયા, અંકલેશ્વર તેમજ સિમિલોન ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મોડી મોડી સાંજ સુધી પાણીનો મારો ચલાવી ક્રેનની મદદથી કુલિંગ પ્રક્રિયા હાથ ધરીને મેળવ્યો હતો. આ ઘટનામાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક ચાલકના જણાવ્યા મુજબ બાઇક ચાલકને બચાવવા જતા ગેસ ભરેલ ટ્રક હાઇવેની વચ્ચે જ પલટી હતી. ત્યારબાદ પાછળ આવતી કાર પણ ટ્રક સાથે અથડાઈ હતી. ગેસની બોટલ ભરેલી ટ્રક પલટતા ટ્રકમાં આગ લાગી હતી અને ટ્રક સાથે કાર પણ આગની ચપેટમાં આવી હતી. અકસ્માતની ઘટનાને લઈ હાઇવેના બંને ટ્રેક ઉપર ટ્રાફિક સર્જા હતો, ત્યારે કોસંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. પાનોલી ફાયર સ્ટેશનમાં નેશનલ હાઈવે નંબર 8 નંદાવ પાટિયા પર ગેસની બોટલ ભરેલું ટેન્કર અને ફોર વ્હીલ ગાડીમાં આગ લાગવાથી અમને જાણ કરવાથી તાબડતોબ અમે પાનોલી ફાયર સ્ટેશનનો સ્ટાફ લઈને ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવેલ છે અને 3 જણ ઇન્જર્ડ હતા તેમને હોસ્પિટલ લઈ ગયેલ છે.